મકર સંક્રાંતિ પર્વ દરમિયાન સિહોર ખાતે પતંગની ધારદાર દોરેથી અનેક વિહંગો ઘાયલ થયા. ઉત્તરાયણ પર્વે પતંગ કપાયેલી પતંગ ઉપરાંત વીજપોલ, છાપરા, ધાબાઓમાં ટીંગાયેલા કાતિલ દોરીના જોડામાં ફસાયેલ અબોલ પક્ષીઓને જીવનદાન મળી રહે તે માટે રાજ્ય સરકારના કરુણ અભિયાન તેમજ અન્ય જીવદયા પ્રેમીઓ દ્વારા કાર્યરત ઝુંબેશમાં સિહોરમાં અનેક ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સામાજિક સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા ખાસ અભિયાન અંતર્ગત સિહોર શહેરના પ્રેરણાદાયક કામગીરી હાથ ધરાઈ છે. આખા પેટમાં બધી ઘર વિટાઈ ગયો. હવે દોરો બસ જોઈ લેજો હવે ઉઠી ગયો. વન વિભાગ નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ ના સંયુક્ત ઉપક્રમે તથા એનજીઓના સહયોગથી કરુણા અભિયાન ગુજરાત સરકારના તારીખ 10-20 દરમિયાન અમે અહીંયા કરુણા અભિયાનનો સ્ટોલ ટૂંકમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખોલેલ છે, ખુલ્લો મૂકેલ છે. તેમાં અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે સિહોર તાલુકા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી કોલ ફોન નંબર દીધેલો તથા તેમાં કોલ આવેલ તો તેમાં ત્યાં તાત્કાલિક જઈ અને પક્ષીઓને પક્ષીઓની સારવાર કરવા માટે અહીંયા લીધેલ તથા અહીંયા સારવાર દરમિયાન અમુકની સારવાર થયેલ તથા અત્યારે સંજ્ઞા દ્વારા અમને એક પક્ષી ઘાયલ પક્ષી તથા એનું અત્યારે સ્થળ ઉપર મૃત જાહેર કરેલ છે. અને વન વિભાગની તમામ સ્ટાફ સિહોર તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે અવેરનેસ દાખવેલ તથા એને સમજાવેલ કે સવારના 9 પછી પતંગ ચગાવી તથા સાંજના 5 પછી પતંગ ન ચગાવી એવી અવેરનેસ ફેલાવી તે દરમિયાન અમારા ધ્યાન ઉપર હાલમાં અત્યારે 5-6 પક્ષીઓ ઘાયલ પક્ષીઓ આવેલ છે.